नमस्कार मित्रों, હું બટલ ફેસ YouTube ની આ ચેનલ માં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિડિયો ની અંદર ધોરણ 9 ગણિત નું એક ખૂબ જ અગત્યનું પ્રકરણ શીખવાના છે મિત્રો, અને આ પ્રકરણ જે છે એ ધોરણ 10 માં પણ ખૂબ ઉપયોગી છે. આ પ્રકરણ આપણે ખૂબ સારી રીતે શીખવાની કોશિશ કરીશું. મિત્રો, પ્રકરણ નું નામ છે પ્રકરણ 2 બહુપદીઓ. પ્રકરણ 2 બહુપદીઓ નો આ ભાગ પહેલો છે મિત્રો. આ ભાગ પહેલાની અંદર આપણે આ પ્રકરણની કેટલીક ખાસ પાયાની સંકલ્પનાઓ સમજવાની કોશિશ કરીશું. અને હા, તમારે ધોરણ 9 નું કોઈ પણ વિષય અન્ય મટીરીયલ જોઈતું હોય તો bottlepaste.com પરથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. તો ચાલો મિત્રો શીખીએ પ્રકરણ 2 બહુપદી. મિત્રો, સૌથી પહેલા ચલ કોને કહેવાય, ચલ પદ કોને કહેવાય તેની સમજ મેળવીશું. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, ભિન્ન એટલે જુદી જુદી, જે ભિન્ન એટલે કે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને, તેવા પદને ચલ કહે છે. સામાન્ય રીતે ચલ જે છે એને મિત્રો એક્સ વાય ઝેડ આવા એબીસીડીના અક્ષરો જે છે એના વડે દર્શાવવામાં આવે છે મિત્રો. આને સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપું તો વધુ ખબર પડશે મિત્રો, ચલ કોને કહેવાય. દાખલા તરીકે તમે ધોરણ 9 માં ભણો છો. હવે ધોરણ 9 માં માની લો કે તમારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. હવે આ 50 વિદ્યાર્થીઓની માની લો કે હું ઊંચાઈ માપવા માંગુ છું અને એને નોંધવા માંગુ છું. તો ઊંચાઈને હું અંગ્રેજી અક્ષર અહીંયા એક્સ વાય ઝેડ લખ્યું છે. માની લો કે ઊંચાઈને અંગ્રેજીમાં હાઈટ કહેવાય, એટલે હું એચ વડે દર્શાવું છું અને બધા વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપું છું. તો બધા વિદ્યાર્થીઓની ઊંચાઈ જુદી જુદી હશે, એટલે કે અહીંયા આગળ આ જે છે એ જુદી જુદી કિંમતો ધારણ કરે છે. ઊંચાઈ ભિન્ન કિંમતો ધારણ કરે છે. તો અહીંયા આગળ મેં એચ ધાર્યો છે, તો આવી સંજ્ઞા એચ ને અહીંયા આગળ ચલ કહેવાશે મિત્રો. અચલ, જે અભિવ્યક્તિ જેને આપણે દર્શાવીએ છીએ એ ભિન્ન એટલે કે જુદી જુદી કિંમતો ધારણ ન કરે, જેની કિંમતો જુદી જુદી ના હોય, જેની કિંમતો બદલાય નહીં, તેને અચળ કહે છે અથવા તો અચલ પદ કહે છે. મિત્રો, અહીંયા આગળ જે પદ છે, જે અભિવ્યક્તિ છે, એ જુદી જુદી કિંમત ધારણ કરતું નથી. એનો મતલબ કે એની કિંમત એકની એક જ રહે છે, મતલબ કે એની કિંમત નિશ્ચિત રહે છે. એટલે જે પદની કિંમત નિશ્ચિત હોય, બદલાય નહીં, ફિક્સ હોય, તેને કેવું પદ કહેવામાં આવે છે? અચળ પદ કહેવામાં આવે છે. દાખલા તરીકે અચળ પદ એટલે હું માની લો કે ઉદાહરણ તરીકે 4 લઉં. 4, તો પછી એક વખત 4 કિંમત લીધી એટલે 4 જ રહેશે. અને તમે 4 ને તમે દાખલા તરીકે અમેરિકા જેવા દેશમાં જાઓ તો એને 4 કહેવાય, પણ એની એની જે સમજ છે, એનું મૂલ્ય છે, એટલું જ રહેશે. એટલે અહીંયા આગળ 4 નું મૂલ્ય પછી બદલાતું નથી. આવા પદને અચલ પદ કહે છે. અહીંયા બીજા કેટલાક પણ અચલ પદના ઉદાહરણો આપેલા છે. 0, -5, 15/12, વર્ગમૂળમાં 2. આવા જે પદો છે જેની કિંમત બદલાતી નથી, ભાષા અભિવ્યક્ત કરવાની ભાષા જુદી હોઈ શકે, અંગ્રેજી હોઈ શકે, ગુજરાતી હોઈ શકે, કદાચ સાઉથ ઇન્ડિયામાં જાઓ તો તમિલ કે કેરાલિયન હોઈ શકે, ચીનમાં જાઓ તો ચાઇનીઝ હોઈ શકે, પણ એનો મતલબ જે છે, એની અભિવ્યક્તિનો અર્થ જે છે એ એ એક સરખો જ રહેશે. તો આવી કિંમત જે બદલાતી નથી એને અચલ કહે છે મિત્રો. હવે બૈજિક પદાવલિઓ કોને કહે છે? તો આપણે ચલની સમજ મેળવી, જેની કિંમતો બદલાઈ શકે છે, જુદી જુદી હોઈ શકે છે, અચલ જેની કિંમતો નિશ્ચિત હોય છે. આ બંને ભેગા થઈ જાય, ચલ અને અચલ પદ, અને એને હું કોઈ ચોક્કસ સંબંધથી દર્શાવું, સરવાળા સ્વરૂપે, બાદબાકી સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે કે ભાગાકારના સંબંધથી, અને મને જે અભિવ્યક્તિ મળે છે એને બૈજિક પદાવલિઓ કહે છે મિત્રો. ઉદાહરણ લઈએ આપણે એટલે વધુ ખબર પડે. દાખલા તરીકે 5x-7, જો આ એક્સ છે મિત્રો એ ચલ પદ છે, એની આગળ 5 જે છે એ અચલ છે. અહીંયા આગળ 5 અને એક્સ ને મેં ગુણાકાર સ્વરૂપે દર્શાયા છે, વચ્ચે ઓછા લખ્યા છે, અને અહીંયા આ 7 જે છે અચલ છે. એટલે આગળ ચલ અને અચલ જે છે અહીં ગુણાકાર અને બાદબાકી એમ કરીને ભેગા કરીને મેં લખ્યા છે, અને અહીંયા આગળ જે અભિવ્યક્તિ બની એને બૈજિક પદાવલિ કહે છે. એવી રીતે 4-9x² છે, 2x+3/3 છે. આમ ચલ અને અચલને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારના સંબંધથી આપણે દર્શાવીએ અને જે આપણને આ મળે છે એને બૈજિક પદાવલિઓ કહે છે મિત્રો. હવે આપણે એકચલ બહુપદીઓ કોને કહેવાય તેની સમજ મેળવીશું મિત્રો.
एक चल बहुपदी में अहीं नाम पर खबर पड़े एक चल एटले जेमां केटला चल होय जे बहुपदी में केटला चल होय एक ज चल होय तेवी बहुपदी ने एक चल बहुपदीओ कहेवामां आवे छे। दाखला तरीके आपणे उदाहरण लईए एक्स चलनी बहुपदी लईशुं एक आपणे अहींया एक्स चलनी बहुपदी लखुं छुं मित्रों वाय चलनी बहुपदी पण होय शके छे झेड चलनी पण बहुपदी होय शके छे पण तमे एक्स लो तो पछी ए बहुपदी में एक ज चल एक्स हशे तमे वाय लेशो तो ए बहुपदी में फक्त एक ज चल वाय हशे અને ઝેડ લેશો તો એ બહુપદીમાં એક જ ચલ ઝેડ છે કેમ કે આપણી જે બહુપદી લેવાની છે એ એક ચલ બહુપદી છે। હવે હું એને લખું છું એ એન ગુણ્યા એક્સ ની એન ઘાત વત્તા એ એન માઇનસ વન ગુણ્યા એક્સ ની એન માઇનસ વન ઘાત વત્તા એ એન માઇનસ ટુ ગુણ્યા એક્સ ની એન માઇનસ બે ઘાત વત્તા એ એન માઇનસ થ્રી એક્સ ની એન માઇનસ ત્રણ ઘાત વત્તા એન્ડ સો ઓન प्लस ए जीरो छे। हम अगर ए एन जे छे ए एन आ पहलू पद ए एन ए शून्य नथी ए एन इज नॉट इक्वल टू जीरो अने आ ए जीरो पछी आ ए एन माइनस थ्री पछी आ ए एन माइनस टू आ बदा जे छे ए एक्स वाला पदों जे छे एना सहगुणको छे मित्रों અને એ અચળ પદો છે। આ બધા જે છે એ અચળ પદો છે। હું તમને હાઇલાઇટ કરી બતાવું આ બધા અચળ પદો છે। આ અહીંયા આગળ સંખ્યાઓ હોઈ શકે છે હમણાં એની હું તમને સમજ આપું છું। આ બધા અચળ પદો છે આ રીતે આ બધા અચળ પદો છે અને આમાંથી આ જે આ પદ છે એ એન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નહીં તો આ પદ શૂન્ય થઈ જાય એટલા માટે અહીં દર્શાવેલી પદાવલીને ચલ એક્સમાં બહુપદી કહેવામાં આવે છે કેમ કે અહીંયા આગળ ચલ કયો છે એક્સ જો અહીંયા આગળ એક્સની જગ્યાએ વાય હોત તો આ પદાવલીને ચલ એક્સની જગ્યાએ વાયમાં બહુપદી આપણે કહેત જ્યાં એન જે છે મિત્રો એ પૂર્ણ સંખ્યા છે। પૂર્ણ સંખ્યા એટલે એની કિંમતો કઈ કઈ હોઈ શકે શૂન્ય એક બે ત્રણ ચાર એમ અનંત સુધી એમાંથી ગમે તે એક હોઈ શકે છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ ડબલ્યુમાંથી W ગણ છે એમાંથી। સામાન્ય રીતે બહુપદીને દર્શાવવા માટે પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ આર ઓફ એક્સ ઘણા લોકો પી એક્સ ક્યુ એક્સ ને આર એક્સ પણ વાંચે છે આવા સંકેતથી દર્શાવાય છે। જો ચલ એક્સમાં બહુપદી હોય તો પી ઓફ એક્સ લખાય જો આ બહુપદી ચલ વાયમાં હોય તો પી ઓફ વાય લખાય અહીં આગળ વાય આવે અને જો આ બહુપદી ચલ ઝેડમાં હોય તો પી ઓફ ઝેડ કે આર ઓફ ઝેડ કે ક્યુ ઓફ ઝેડ વડે દર્શાવાય। અહીંયા આગળ આ જે છે મિત્રો આ અહીંયા આગળ આટલું પદ એ એન એક્સ ની એન ઘાત પછી વચ્ચે વત્તાનું નિશાન આવે છે અને પછી અહીંયા આગળ આ જે છે એ છે તો આ જે છે એને પહેલું પદ કહેવામાં આવે છે અહીં વત્તા ઓછા હોઈ શકે છે પછી આ જે છે એ બીજું પદ છે મિત્રો। એવી જ રીતે આ જે છે આ વત્તા અને આ વત્તાની વચ્ચેનું આ ત્રીજું પદ છે મિત્રો પછી એના પછી આટલું પદ જે છે એ ચોથું પદ છે એમ કરતા કરતા આ છેલ્લું પદ છે। આ બહુપદીના પદો છે મિત્રો। એ આઈ અહીંયા એ આઈ છે એ પછી અહીંયા એન છે અહીંયા એન માઇનસ વન છે એની જોડે એન માઇનસ ટુ છે એની જોડે એન માઇનસ થ્રી છે એટલે આગળ આ જે સહગુણકો છે જુદા જુદા છે મિત્રો અને અહીંયા આગળ સંકેતમાં દર્શાવ્યા છે એ આઈ જ્યાં આઈ બરાબર ઝીરો એક બે ત્રણ એમ એન સુધી એ એક્સઆઈ ના સહગુણક છે મિત્રો। જે એક્સ આઈ એટલે આઈ આ એક્સ ની એક ઘાત એક્સ ની બે ઘાત એક્સ ની એન ઘાત આ બધા પદો છે એના સહગુણકો છે। આ બહુપદીમાં એક્સ ની એન ઘાત અહીંયા આગળ તમે જોઈ શકો છો આ એક્સ ની એન ઘાત છે। હવે આગળ જોઈએ આપણે આ બહુપદીની ઘાતાંકોનો અભ્યાસ કરીએ તો એક્સ ની એન ઘાત છે અહીંયા એના પછીનું જે બીજું પદ છે હું આને બીજું પદ કહીશ અને પહેલું પદ કહીશ એમાં એક્સ ની એન માઇનસ વન ઘાત છે એટલે અહીંયા આગળ જે ઘાત છે એન ઘાત એમાં એના કરતા અહીંયા એક ઓછી છે એના કરતા ત્રીજા પદમાં એક ઘાત ઓછી છે એના કરતા ચોથા પદમાં એક્સ ની એન માઇનસ ત્રણ એટલે ઓછી ઘાત છે અને છેલ્લા પદમાં એક્સ ની ઝીરો ઘાત છે મિત્રો અને એક્સ ની ઝીરો ઘાત હોય એટલે એક લખાય અને એક ગુણ્યા એ ઝીરો એટલે એ ઝીરો એટલે એક્સ ની ઝીરો ઘાત લખ્યા નથી
तो अहीं आगळ जोईए तो x ની મહત્તમ એટલે સૌથી વધુ ઘાત ક્યાં છે અહીં આગળ છે અહીં x ની n ઘાત છે એ સૌથી વધુ ઘાત છે અને એને આપણે સૌથી પહેલા બતાયા છે an x ની n ઘાત ને બહુપદીનું અગ્રપદ કહે છે કેમ અગ્રપદ કહેવામાં આવે છે તો આ જે પહેલું પદ છે અથવા તો એ બીજી કોઈ જગ્યાએ પણ દાખલામાં લખેલું હોઈ શકે જો વ્યાપક સ્વરૂપમાં ના હોય તો આપણે આ અભ્યાસ કરવાનો અને જોઈ લેવાનું કે બહુપદીમાં કયો ચલ છે તો ભાઈ x ચલ છે એક જ ચલ x ચલ છે પછી x ની મહત્તમ ઘાત કયા પદમાં છે એ પહેલા ક્રમમાં છે બીજા ત્રીજા પણ અહીંયા આગળ વ્યાપક સ્વરૂપમાં છે એટલે પહેલા તો અહીંયા આગળ an અહીં x ની મહત્તમ ઘાત છે હવે x ની મહત્તમ ઘાત હોય તો આ પદને અગ્રપદ કહેવામાં આવે છે અગ્રપદ અને અગ્રપદની જોડે જે ગુણાકારમાં સંખ્યા છે ચાલો એને જુદા કલરથી દર્શાવું એટલે તમને વધુ ખબર પડે આ મહત્તમ ઘાત ધરાવતા પદની જોડે જે સંખ્યા ગુણાકારમાં હોય આ અહીંયા એ એન છે એને આ બહુપદીનો આપેલી બહુપદીનો ચલ એક્સ વાળી બહુપદીનો એકચલ બહુપદીનો અગ્ર સહગુણક કહે છે જે સૌથી વધુ ઘાત વાળું પદ છે એને બહુપદીનું અગ્રપદ કહે છે અહીંયા એક્સ ની એન ઘાત છે એટલે એ એન એક્સ ની એન ઘાત જે છે એ બહુપદીનું અગ્રપદ છે અને એક્સ ની એન ઘાતની જોડે આ જે પદ છે એને બહુપદીનો એ એન જે છે એને બહુપદીનો અગ્ર સહગુણક કહે છે જ્યારે બહુપદીના પદોને એક્સના ઉતરતા ઘાતાંકના ક્રમમાં ગોઠવેલ હોય એટલે એક્સની સૌથી વધુ ઘાત પછી એનાથી ઓછી ઘાત પછી એનાથી ઓછી ઘાત એમ કરતા કરતા છેલ્લે એક્સની સૌથી ઓછી ઘાત એટલે એક્સની ઘાતાંકના ઉતરતા ક્રમમાં તો આ રીતે આપણે ગોઠવી હોય બહુપદીને તો એ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલ છે એમ કહેવાય આવું પરીક્ષામાં પણ પૂછાતું હોય છે કે આપેલી બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખો દાખલા તરીકે 6x ઓછા 5x નો વર્ગ વત્તા 7 વત્તા 3x નો ઘન અહીંયા આગળ આપણને એક બહુપદી આપેલી છે કુલ કેટલા પદો છે 1 2 3 અને 4 વત્તા ઓછાથી પદ અલગ પડે છે તો આ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી છે કે નથી તો બહુપદીની ઘાતાંક જોવાની આગળ 1 છે મિત્રો અહીંયા આગળ બહુપદીની ઘાતાંક નથી લખી એટલે હું સમજી લઉં છું કે આ બહુપદીની ઘાતાંક જે છે અહીંયા આગળ 1 છે તો હવે મારે આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય તો બહુપદીની એક્સની ઘાતાંક જે છે એના ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે એટલે સૌથી વધુ ઘાતવાળું પદ કયું છે સૌથી પહેલા એ શોધવું પડે મારે સૌથી પહેલા મારે આ પદ લખવું પડે આ તો શું થશે જુઓ 3x ની 3 ઘાત પ્રમાણિત સ્વરૂપમાં લખતા એનાથી ઓછી એટલે 5x નો વર્ગ ચિહ્ન સાથે લખવાના છે નિશાન સાથે લખવાના છે એટલે માઇનસ 5x નો વર્ગ લખીશ વત્તા 6x અને છેલ્લે સૌથી ઓછી ઘાત અહીંયા એક્સ ની 0 ઘાત છે 7 જોડે એટલે 7x ની 0 ઘાત એટલે કે વત્તા 7 લખીશું આ આપેલી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે મિત્રો હવે આપણે ખૂબ અગત્યનો એક ટોપિક છે એની ચર્ચા કરીશું બહુપદીનો ઘાત પરીક્ષામાં પૂછાતો હોય છે દસમામાં પણ પૂછાતો હોય છે નવમામાં તો પૂછાય જ છે જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય એટલે કે એક્સ ની ઘાતાંકના ઉતરતા ક્રમમાં ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે જે બહુપદીમાં આપેલી જે અભિવ્યક્તિ છે એમાં જે બહુપદીમાં એક્સ ની સૌથી વધુ ઘાત ધરાવતું પદ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ એટલે સૌથી પહેલું આવી જશે એને આપણે અગ્રપદ કહીએ છીએ અને એ અગ્રપદમાં જે ચલનો ઘાતાંક છે એને બહુપદીની ઘાત કહેવાય મિત્રો શબ્દોમાં સમજાવું થોડું અટપટું છે એટલે હું ઉદાહરણ લઈ લઉં એટલે વધુ ખબર પડશે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ ઓછા 5x ની 6 ઘાત વત્તા 3x ની 3 ઘાત ઓછા 5x નો વર્ગ વત્તા 6x વત્તા 7 આ બહુપદી સૌથી પહેલા જ્યારે આપણે બહુપદીની ઘાત શોધવાની હોય તો સૌથી પહેલા આપણે ચેક કરીશું કે આપેલી બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી છે કે નહીં તો એક્સ ની ઘાતાંક 6 3 2 1 અને 0 હા આપેલી બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી છે કેમ કે એક્સ ની ઘાતાંકના ઉતરતા ક્રમમાં છે હવે અહીંયા આગળ સૌથી પહેલું પદ છે એને આપણે અગ્રપદ કહીએ છીએ આ પદને આપણે અગ્રપદ કહીશું ચાલો હું એને હાઇલાઇટ કરું આને અગ્રપદ કહેવાય કેમ તો સૌથી વધુ ઘાત ધરાવતું પદ છે એક્સ ની એટલા માટે તો એની જે ઘાતાંક છે સૌથી વધુ ઘાતાંક કેટલી છે 6 તો એને આપેલી બહુપદીની ઘાત કહેવાય એટલે અગ્રપદ જે છે માઇનસ 5x ની 6 ઘાત થશે હા જે અગ્રપદ છે આ એમાં એક્સ ની 6 ઘાતનો જે આ સહગુણક છે મિત્રો અને અગ્રપદનો આ જે એક્સની સાથેનો સહગુણક છે એને અગ્ર સહગુણક કહેવામાં આવે છે અગ્ર સહગુણક અને આની ઘાતાંકને બહુપદીની ઘાતાંક કહેવામાં આવે છે એટલે બહુપદીની ઘાત છે મિત્રો 6 થશે અહીંયા આગળ આ 6 છે એટલે
જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી ના હોય તો શું કરવાનું મિત્રો? તો ચલો આપણે એવું પણ એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આપણને એક બહુપદી આપેલી છે અને એ બહુપદી માઇનસ 15x નો ઘન વત્તા 3x ની 4 ઘાત ઓછા 10x નો વર્ગ વત્તા 12x માફ કરશો 12 વત્તા 6x. હવે આ બહુપદી જે છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં સૌથી પહેલા ચેક કરી લઈશું. જુઓ સૌથી વધુ ઘાત 3 પછી અહીં કેટલી છે 4 એટલે x ની ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવેલ નથી એટલે આપેલી બહુપદી છે પ્રમાણિત સ્વરૂપમાં લખેલી નથી. તો આપણી જોડે બે રસ્તા છે, સૌથી પહેલા આપેલી બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખી નખાય અથવા આપણે ડાયરેક્ટ કહી દેવું હોય કે આમાં અગ્રપદ કયું તો સૌથી વધુ ઘાતવાળું પદ શોધી નાખવાનું મિત્રો. તો સૌથી વધુ ઘાતવાળું પદ આ છે, નિશાન સાથે લેવાનું છે, એનો સાઇન પણ ચેક કરવાનો છે, પ્લસ 3x ની 4 ઘાત. હવે પ્લસ 3x ની 4 ઘાતમાં x ની હાઈએસ્ટ ઘાત છે એટલે હું કહી શકું અગ્ર સહગુણક, એની સાથે ગુણાકારમાં કઈ સંખ્યા છે, હાઈએસ્ટ ઘાત જે વાળું પદ છે એની સાથે ગુણાકારમાં કઈ સંખ્યા છે, 3. તો એને આપેલી બહુપદીનો અગ્ર સહગુણક કહેવાય, અગ્ર પદ, અને એમાં જે સહગુણક છે એને અગ્ર સહગુણક. અને ઘાતાંક, ઘાતાંક કેટલી છે જુઓ, x ની સૌથી વધુ ઘાતાંક 4, તો આપેલ બહુપદીની ઘાત જે છે એ 4 થશે મિત્રો. હવે આપણે શૂન્ય બહુપદી કોને કહેવાય તેની સમજ મેળવીએ. અચળ બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે. મિત્રો શૂન્ય એટલે આપણે જે નોર્મલ 0 લખીએ છીએ એ જ છે. આ 0 ને શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. એનું વ્યાપક સ્વરૂપ, અહીં તો શૂન્ય છે એટલે એની જોડે બીજું ગમે તે હશે તો પણ શૂન્ય થઈ જશે એટલે એનું વ્યાપક સ્વરૂપ પણ 0 છે. અને એની ઘાત, એની ઘાત જે છે, ઘાત એટલે મિત્રો એક્સ અગ્ર પદ હોય એનું અને એની ઘાત હોય લેવાની છે. હવે આગળ આપણને એક્સ તો દેખાતો નથી તો એની ઘાત કેવી રીતે લખવી એટલે અવ્યાખ્યાયિત લખ્યું છે. એક ઉદાહરણ આપું તમને હું એટલે વધુ ખબર પડે તમને. માની લો કે આ 0 છે એટલે મેં અહીં 0 લખી દીધા. ચાલો હવે 0 ની જોડે હું લખું છું એક્સ, 0 ગુણ્યા એક્સ, એ ડોટ છે એટલે આ 0 ગુણ્યા છે, 0 ગુણ્યા એક્સ, અને એની હું માની લો કે એક્સ ની લખું છું 10 ઘાત. હવે એક્સ ની 10 ઘાત હોય પણ જોડે ગુણ્યા 0 છે એટલે શું થઈ જશે, 0 જ થઈ જશે. અમે એક્સ ની 10 ઘાત લખી એની જગ્યાએ માની લો કે 100 ઘાત હોય તો હવે 0 ગુણ્યા એક્સ ની 100 ઘાત છે પણ જોડે ગુણાકારમાં તો 0 છે એટલે આ પદ પાછું કેવું થઈ જશે, 0, એટલે અહીં 0 થશે એટલે એક્સ ની ગમે તે ઘાત હોઈ શકે છે. અહીંયા આપણને ખબર નથી કઈ ઘાત એટલે અવ્યાખ્યાયિત લખ્યું છે મિત્રો. અચળ બહુપદી, જે બહુપદીની ઘાત 0 હોય, સમજો એ આગળ સહગુણક 0 હતો, ઘાત અવ્યાખ્યાયિત હતી, ઘાત ગમે તે હતી, કેટલી હતી આપણને ખબર નથી એટલે અવ્યાખ્યાયિત લખ્યું. તો હવે આગળ જરા જુદું છે, જે બહુપદીની ઘાત 0 હોય. હવે ઘાત કઈ હોય, ઉપર હોય મિત્રો, એટલે તમને તમારા મગજમાં ઓપરેશન થવું જોઈએ, તરત ખબર પડવી જોઈએ કે અહીંયા આગળ 0 આવશે, અહીં નહીં, અહીં જોડે ગુણાકારમાં 0 નહીં પણ ઉપર 0 આવશે એટલે જે બહુપદ, અને એ પણ ઉદાહરણ લઈએ એટલે વધુ ખબર પડશે, જે બહુપદીની ઘાત 0 હોય તે બહુપદીને અચળ બહુપદી કહે છે. અગ્રપદની ઘાત એ પછી અચળ બહુપદીમાં જે બહુપદીની ઘાત 0 હોય, કોઈ બહુપદી લઈશું અને એમાં એક્સની ઘાત જે છે એ કેવી હોય, 0 હોય, તો એને આપણે અચળ બહુપદી કહીએ છીએ. વ્યાપક સ્વરૂપ, કોઈ ચલ માની લો કે ચલ એક્સની બહુપદી છે પી ઓફ એક્સ અને એના બરાબર મેં સંખ્યા લખી છે અહીંયા આગળ. અહીંયા એક્સ વાળું કોઈ પદ દેખાતું જ નથી મને, કેમ એની હું સમજ આપું છું. કે શું છે અહીંયા આગળ, તો કે જે છે એ શૂન્યતર, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે, એ કોઈ પણ હોઈ શકે, શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. કેમ શૂન્યતર, શૂન્ય સિવાયની, કેમ શૂન્ય હોય તો અહીંયા આગળ કે ની જગ્યાએ શૂન્ય લઈ લઉં, તો જો કે ની જગ્યાએ શૂન્ય લઈ લઉં તો પછી એ બહુપદી કેવી થઈ જાય, શૂન્ય થઈ જાય મિત્રો. એટલા માટે હવે આ બહુપદીની ઘાત કેટલી, અહીંયા આગળ ઘાત અવ્યાખ્યાયિત હતી, આ એક સમજવા જેવો કન્સેપ્ટ છે મિત્રો. અને હવે અહીંયા આગળ ઘાત શૂન્ય આવે છે, કેમ એની હું સમજ આપવાનો છું તમને, આ બહુપદીની ઘાત શૂન્ય કેમ છે. દાખલા તરીકે અચળ બહુપદીમાં હું અચળ સંખ્યાઓ લઈશ, 6 માઇનસ 7 ચતુર્થાંશ વર્ગમૂળમાં 10 પાય, આવી ગમે તે લઈ શકાય, ગમે તે સંખ્યા લઈ શકાય. હવે હું એક પદને લઈને સમજ આપીશ કે એની ઘાત શૂન્ય કઈ રીતે, તો હું આ લઈ લઉં છું એક ઉદાહરણ, એની સમજ આપું છું. અને મેં અહીંયા આગળ 6 લીધી છે મિત્રો અને 6 ને અચળ બહુપદી કીધી છે આ સમજ અનુસાર. તો 6 ગુણ્યા હું 1 લખી શકું, 6 એકા 6 થાય એટલે 1 ની જગ્યાએ શું લખી શકું,
मारे तो चल एक्स नी बहुपदी जोईए छे केम के अहीं पी ऑफ एक्स लख्या छे मित्रों एटले अहीं एक्स तो कहे छे ज नहीं तो हूँ एक जगह हमें लखी दईश छ गुणिया एक्स की जीरो घात एटले एक गुणिया छ हवे कोईपण संख्या की जीरो घात एटले एक छ एका छ पाछा आवी जाय छ एक्स की जीरो घात छे अहीं एक्स की अहीं सहगुणक गमे ते होई शके छे छ माइनस सात चतुर्थांश वर्गमूळमां दस पण एक्स की केटली घात छे जीरो એટલે આ બહુપદી આ પદ જે છે એ એક થઈ જાય છે અને આ સહગુણક સાથે ગુણાઈ જાય છે એક એટલે જે તે સંખ્યા આવી જાય છે એટલે આ અચળ બહુપદી બની જાય છે મિત્રો હવે આપણે એક ઘાત બહુપદી એટલે કે એને સુરેખ બહુપદી પણ કહેવામાં આવે છે કેમ સુરેખ બહુપદી કહેવામાં આવે છે તો એક ઘાત બહુપદીનો આલેખ દોરીએ ગ્રાફ પેપર પર તો આપણને એક લાઈન મળે છે એક સુરેખા મળે છે એટલા માટે હવે નામ પરથી જ ખબર પડી જાય એક ઘાત બહુપદી કોને કહેવાય જે બહુપદીની ઘાત એક હોય તે બહુપદીને એક ઘાત બહુપદી કહે છે અથવા તો સુરેખ બહુપદી કહે છે ઉદાહરણ લઈએ એનું વ્યાપક સ્વરૂપ લખીએ પી ઓફ એક્સ એટલે એક્સ સ્વરૂપમાં લીધી છે એ એક્સ પ્લસ બી જ્યાં એ શૂન્ય નથી જો એ શૂન્ય થાય તો આ પદ શૂન્ય થઈ જાય અને આપણને અચળ મળી જાય એક ઘાત બહુપદીની જગ્યાએ અચળ બહુપદી મળી જાય બી મળે એટલે કેમ કે એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અહીંયા એક્સ ની ઘાતાંક જુઓ મિત્રો આ એક્સ ની ઘાતાંક નથી લખી એટલે આપણે કેટલી સમજવાની છે એક સૌથી વધુ ઘાત છે અને અગ્રપદ કહીએ તો અગ્રપદ ની ઘાત એક છે એટલે આવી બહુપદીને એક ઘાત બહુપદી કહે છે આની ઘાત આપણે જોઈ શકીએ છીએ એક છે દાખલા તરીકે હું એ અને બી ની જગ્યાએ કોઈક સંખ્યાઓ લખી દઉં ગમે તે લખી શકાય કેમ કે એ અને બી વાસ્તવિક સંખ્યા છે અને એ ની કિંમત તમે શૂન્ય સિવાયની કોઈ પણ લઈ શકો છો અને બી ની કિંમત ગમે તે લઈ શકો છો એ શૂન્ય પણ લઈ શકાય છે એટલે બે એક્સ વત્તા ત્રણ સાત એક્સ ઓછા પાંચ સત્તર એક્સ આવી જે બહુપદીઓ જે છે મિત્રો એને એક ઘાત બહુપદી કહેવામાં આવે છે કારણ કે અહીંયા આગળ એક્સની તમે જુઓ એક ઘાત છે એક ઘાત છે અહીં એક ઘાત છે અને એનો આ બે જે છે સહગુણક છે આ એની કિંમત અહીંયા એક્સનો સહગુણક બે છે અહીંયા એક્સનો સહગુણક સાત છે અહીંયા એક્સનો સહગુણક ગુણક જે છે એ સત્તર છે હવે આપણે એક ઘાત બહુપદી જોઈ હવે દ્વિઘાત બહુપદી જોઈશું દ્વિઘાત એટલે કેટલી ઘાત હશે ચલ તો એક જ હશે પણ ઘાત કેટલી હશે બે હશે એટલે જે બહુપદીની ઘાત બે હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહેશે જો તમને આમાં સમજ પડી હશે તો આમાં ઝડપથી સમજ પડી હશે ચલો વ્યાપક સ્વરૂપ પહેલું પદ કેટલી ઘાત વાળું લખીશું વ્યાપક છે એટલે દ્વિઘાત છે એટલે બે એટલે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી કોને એ શૂન્ય થવાની છૂટ નથી એને કેમ કે એ શૂન્ય થઈ જાય તો આ પદ જ ના રહે આ પદ ના રહે તો બી એક્સ વત્તા સી રહે તો એક ઘાત બહુપદી થઈ જાય પણ આપણે તો કઈ બહુપદી જોઈએ છે દ્વિઘાત એટલે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી જ્યાં એની કિંમત શૂન્ય નથી એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એબીસી બિલોંગ્સ ટુ આર છે એટલે કે એબીસી જે છે વાસ્તવિક સંખ્યાઓ છે ઉદાહરણ લઈએ આની ઘાત કેટલી તો મહત્તમ એક્સ ની ઘાતાંક હોય અગ્રપદ આ થશે પહેલું અને એની બે ઘાત છે એટલે ઘાત બે થશે મિત્રો ઉદાહરણ લઈએ જાતે પણ બનાવી શકાય એબીસી ની કિંમત ગમે તે મૂકી શકાય વાસ્તવિક સંખ્યાઓ લઈને ગમે તે એટલે અને એની કિંમત શૂન્ય સિવાયની ગમે તે લઈ શકાય એટલે ચાર એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા એક ત્રણ એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા દસ આ બધા દ્વિઘાત બહુપદીના ઉદાહરણો છે મિત્રો હવે આપણે ત્રિઘાત બહુપદી જોઈશું હવે તો તમને ખબર જ પડી જશે જે બહુપદીની ઘાત કેટલી હોય ત્રણ હોય તે બહુપદીને ત્રિઘાત એટલે કે ત્રણ ઘાતવાળી બહુપદી કહેવામાં આવે છે વ્યાપક સ્વરૂપ એક્સ સ્વરૂપની બહુપદી લઉં છું એટલે હું એને પી ઓફ એક્સ વડે દર્શાવું છું એ એક્સ નો ઘન વત્તા બી એક્સ નો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી કોને શૂન્ય થવાની છૂટ નથી એને એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને બાકી એ બી સી ડી જે છે વાસ્તવિક સંખ્યાઓ છે એટલે કે એબીસીડી બિલોંગ્સ ટુ આર છે આ શૂન્ય થઈ જાય તો મિત્રો શું થાય આપણે આવો ગણિતમાં દરેક વખતે વિચાર કરવાનો માની લો કે એ શૂન્ય છે આમાં તો આ પદ ઝીરો થઈ જાય એટલે આપણને શું મળે બી એક્સ નો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી મળે તો આ દ્વિઘાત બહુપદી થઈ જાય ત્રિઘાતની જગ્યાએ એટલા માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો થાય હવે આ બહુપદીમાં મહત્તમ એક્સની ઘાતાંક ત્રણ છે આ અગ્રપદમાં જોઈએ એટલે ત્રણ આવશે ઉદાહરણ જાતે બનાવી શકાય એબીસીડીની જુદી જુદી કિંમતો લઈને અહીંયા મેં ઉદાહરણ નમૂનારૂપ લખેલ છે ત્રણ એક્સ નો ઘન વત્તા પાંચ એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા સાત અહીંયા આ અચળ પદ થશે મિત્રો છેલ્લું અને આ કયું પદ થશે સૌથી વધુ ઘાત વાળું એટલે અગ્રપદ થશે અગ્ર સહગુણક કેટલો થશે આમાં ત્રણ થશે અને ઘાત કેટલી થશે આ બહુપદીમાં ત્રણ એ રીતે એક બીજી બહુપદી છે સાત એક્સ નો ઘન ઓછા ત્રણ એક્સ નો વર્ગ વત્તા બાર એક્સ ઓછા વર્ગુણમાં ઓગણીસ
मित्रों जो तमने मारो आ वीडियो गम्यो होय तो लाइक करजो। जो तमारे धोरण 9 ना तमाम प्रकरणना बधा ज वीडियो जोईता होय आवा तो मारी चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं।